इक्वल टू सदिश बी डॉट सदिश ए। बोलो आ समक्रमी हो न हो? आपने उदाहरण आप जो आ ध्यान थी भणजो मजा आए तीर और थोड़ूक ध्यान वगैरह आपजो कारण के धोरण बार में दरेक जगह आवश्यक उपयोग दाखला में आवा बे सदीश ए सदीश बी सदीश आ थी आ रीते सोनेरी नियम शू क्या बाड़क कहो ओके भाई बे सदीश मे सोनेरी नियम आपने शू कहता तो कि आर सदीश बराबर ए क्रॉस बी आपने करी तो ए क्रॉस बी नी दिशा कई रीते मळती थी तमने तो चार नियम होता पहला बे नी पूछड़ी भेगी छे बीजू समतल रचो तो समतल आ बधु त्रीजू लंब स्क्रू स्क्रू केवी रीते जमना हाथ नी आगळी आ गोठवी दे हवे ए क्रॉस बी करो एटले हुं आम फेरवीश सम गणी थयो के विषम गणी थयो विषम गणी विषम गणी એટલે સ્ક્રુ બહાર નીકળશે એટલે ધન ઝેડ દિશા થઈ ને બહાર ની સાઈડ નીકળો એટલે ધન ઝેડ અથવા તમે એવું સાદી ભાષામાં લખી નાખો કે સમતલ એ લંબ ક્યાં નીકળે છે બહાર હવે બોલો બી ક્રોસ એ હું કરું તો મને આવું નામ મળે ગલત મળે બી ક્રોસ એટલે સ્ક્રુ આમ ફેરવું તો સમગળી સમગળી એટલે સ્ક્રુ ક્યાં છે એટલે મૂલ્ય સરખા મળશે પણ દિશાઓ પરસ્પર કેવી મળે વિરુદ્ધ એટલે એનો મીનિંગ એવો થયો કે સદિશ ગુણાકારનો પહેલો ગુણધર્મ કે સદિશ ગુણાકાર એટલે કે તેઓ સમક્રમી હોતા નથી બે સદિશો ક્યારેય સમક્રમી ન હોય એનો ગુણાકાર ટૂંકમાં સદિશ ગુણાકાર એટલે A सदिश क्रॉस B सदिश does not equal to B सदिश क्रॉस A सदिश डॉट गुणाकार में लगता था कम इक्वल टू गुणधर्म याद है सदिश A डॉट सदिश B इक्वल टू सदिश B डॉट सदिश A कारण कि यहाँ दिशा की बात तो नहीं है आम मूल्य तो और खाज मर्श विरुद्ध शू मे परस्पर दिशा गुणधर्म नंबर बीजो के देवो એટલે કે सदिश गुणाकार विभाजन नो नियम पाड़े छे विभाजन नो नियम એટલે આવો सदिश A क्रॉस B सदिश વત્તા C सदिश इक्वल टू खुलो करो કૌંસ A क्रॉस B વત્તા A ક્રોસ C એટલે આ લાગુ થાય સદિશ ગુણાકારની અંદર કૌંસ તમે ખોલી શકો ત્રીજું કે સમાન દિશાના કે વિરુદ્ધ દિશામાં સમાન કે વિરુદ્ધ દિશામાં રહેલા એકમ સદિશોનો सदिश गुणाकार हमेशा शून्य जो है वह साबित करी है भाई कोनी बात करी मैं समान के विरुद्ध दिशा में रहेला एकम सदिशो पाछा એનો ક્રોસ ગુણાકાર હંમેશા શું આવશે જીરો કઈ રીતે તો એકમ સદિશ કેટલા જાણો તમે કેટલા એકમ સદિશો ત્રણ આઈ કેરેટ જે કેરેટ અને એ આ ત્રણ આપણે પહેલું એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે હું લઉં છું આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ તો આના બરાબર લખાય શું ઈ સદિશ ગુણાકાર માં આવતું ભાઈ બંધ આઈ ડોટ આઈ એક જે ડોટ જે એક આવતું તું એવું કે સદી કે કેરેટ ડોટ કે કેરેટ આમાં નહીં આવે આમાં જીરો આવશે જીરો શું કામ આવશે સાઈન વિધેય હોય ને એટલે પેલા તો જૂનો યાદ કરો આવું હતું આના બરાબર શું લખાયું એ બી સાઈન થીટા ઇન્ટુ
પરસ્પર લંબ રહેલા એકમ સદિશો માટે આનું છૂટું કરાવો આપણને હાલો આઈ કેરેટ નું મૂલ્ય એક જે કેરેટ નું બે વચ્ચેનો ખૂણો રહેલો ને આ એક્સ અક્ષ આની જગ્યાએ શું લખવાનું કયું કેરેટ આવશે તો આને પેલા આપણે રૂઢિગત રીતે સોલ્વ કરી રૂઢિગત બિંદુ છે એટલે ધન ઝેડ અક્ષ રહી એ તમારી સાઈડ આવશે ઋણ ઝેડ અક્ષ મારી સાઈડ આ ધન એક્સ અક્ષ આ બાજુ ઋણ એક્સ અક્ષ આ તરફ ધન વાય ઉપર ઋણ વાય નીચે તો પેલા આપણે આ મેળવ આઈ ક્રોસ જે ની દિશા તો એ મેળવવા ચાર સોનેરી નિયમ પેલો નિયમ મેની પૂછડી ભેગી બોલો એક્સ અક્ષ વાય અક્ષ પૂછડી ભેગી છે કે નિયમ નંબર બીજો સમતળ ક્યાં બને વાદળી થી લાલ જે ફેરવશે એ ના વળશે
ખબર પડે ને બીજા ત્રણ ઉદાહરણ લે એટલે વધારે ખબર પડી જાય. બીજું ઉદાહરણ જે ક્રોસ કે કરી તો હવે આ બધી તો એની જ રહેવાનું. દિશા ફરીથી બે બોલ પેન ગોઠવી. જે એટલે હવે બે ને પૂછડી ભેગી બનાવો સમતલ આમ બને. તો બે ટીમ પાડી દી આપણે લાસ્ટ ટાઈમ. આ બાજુ વાળા આને લંબ સ્ક્રુ ગોઠવશે એટલે કઈ રીતે ગોઠવશે? આ બધી બાજુ વાળા લંબ સ્ક્રુ ક્યાં ગોઠવશે? આમ બોલો, લાલ થી વાદળી કે વાદળી થી લાલ? જે એટલે કયું? લાલ થી વાદળી. અને એ એટલે તો લાલ થી વાદળી ફેરવો. લાલ થી વાદળી આ બાજુ વાળા કઈ બાજુ ફરે છે? વિષમગળી. તમારે કઈ બાજુ ફરશે? સમગળી. તમારે સમગળી ફરતો હોય એટલે અંદર જાય ને. અને આ બાજુ વાળા ને અલ્ટીમેટલી દિશા કઈ દે? ધન એક્સ કે ઋણ એક્સ? ધન એક્સ. ધન એક્સ એટલે કયો કેરેક્ટર? આઈ કેરેક્ટર. બરોબર. પછી છેલ્લું ઉદાહરણ લઈએ આપણે. સી ક્રોસ આઈ કે ક્રોસ આઈ લઈએ તો જે કહે બરોબર આ રીતે આવે. હવે અમુક સીધા આવશે હો ડોટા ઠીક છે સાહેબ. આવડે માથે માથા પથવાળી કરાવી તો કેમ શું થયું? એ કે કે 3 કેરેટ આવે બરોબર. મેં કીધું હા તો કે આમાં બે લેખા ત્રીજો વાયા જોઈ જોઈ એટલે મેં તો ઉભો રહ્યો. હવે તો મને આનો જવાબ આપતો જ ભેગો ભેગો કીધું હોય જે ક્રોસ આય આમાંય બે જ છે ને તું આનો જવાબ કીધું કેટ લખે એ કે હા એમ જ હોય ને. એ તો બીજો ખોટે એટ લખો ને. હવે કીધું ચેક કરી આપણે ભૂલ ને. જે કેરેટ એટલે ક્યાં આવે? ઉપર. આય એટલે ક્યાં આવે? આ ભાઈ સમતલ તો આજ બન્યું ને. સ્ક્રુ ક્યાં ફરે? વાદળી થી લાલ કે લાલ? વાદળી થી કાળી પેન કે કાળી પેન થી વાદળી પેન? જે થી આય આ જે કેરેટ થાય આય થાય. જે થી આય ફેરવો તો મને શીખવાડવા બે આ બાજુ હોય કે પછી મેં કીધું આવું હોય તો એ કે ત્રીજો લખો ને પણ માઇનસ તો ઇગ્નોર એવું જવા. આપણને આવડે નહીં ધ્યાનમાં લેવાનું. અરે તો તમારે પરીક્ષાની અંદર આ માથાકૂટ ન થાય કે જેથી કરીને તમે દર વખતે પેન ગોઠવો અને એમાં કન્ફ્યુઝન ન થાય એના માટે શોર્ટકટ. તો શોર્ટકટ આવી છે કે અલગ અલગ સદિશો ક્રોસ ગુણાકાર હોય ને તો આવી રીતે આવી ગયું. આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ. તો જો તમે આ પ્રમાણે ચાલશો સાયકલમાં એટલે કે આ જે હેરા દર્શાવ્યા એ દિશામાં ક્રોસ ગુણાકાર લો તો જવાબ ધન મળે. એટલે સમઘળી દિશાથી ટૂંકમાં તો આ મળે. સમઘળી દિશામાં ચાલો તો જવાબો બધા ધન આવશે. અને વિષમઘળી દિશામાં તમે ક્રોસ ગુણાકાર છૂટો કરો તો બધા જવાબો કેવા આવે? ઋણ. જો જોતા જઈએ આઈ ક્રોસ જે કરો તો આઈ ક્રોસ જે એટલે આ દિશામાં લખ એટલે જવાબ આવે પ્લસ કે કરે. જે ક્રોસ આઈ કરો તો ઊંધી દિશામાં લખ ને એટલે જવાબ આવે માઇનસ કે. ચલો કે ક્રોસ જે કરો તો માઇનસ આઈ. કે ક્રોસ જે એટલે માઇનસ આઈ. પછી કે ક્રોસ આઈ કરવામાં આવે તો બાકી આ સાયકલ યાદ હોય એટલે કામ પૂરું.
तो सदिश गुणाकार में सरखा क्रॉस जुआ जाइए तमे एकम सदिशो सरखा जोई जाओ तो सीधो शू लखना पड़े जी अलग अलग जोई जाओ तो साइकल क्रॉस गुणाकार में सरखा तो जीरो अलग अलग तो साइकल साइकल में सम घड़ी आलो धन विषम घड़ी आलो तो रो बोल आटली वस्तु क्लियर क्लियर દાખલાઓમાં ઘટકોના સ્વરૂપમાં સદિશ ગુણાકાર તો આપણે બે સદિશ લઈ એ સદિશ અને બી સદિશ એ સદિશના ત્રણ ઘટક એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ એ ઝેડ કે કેરેટ બી સદિશ માટે બી એક્સ આઈ કેરેટ BY J કેરેટ અને BZ K કેરેટ હવે આનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ ધ્યાન આપતા જઈએ પહેલા હું તમને લાંબી રીતે ભણાવીશ એ શીખવું જરૂરી છે એટલે અને પછી શોર્ટકટ નિશ્ચય A ક્રોસ B તો ગુણાકાર બે નો એટલે AXI વત્તા AYJ बता E Z K क्रॉस B X I कैरेट B Y J कैरेट अने प्लस B Z K कैरेट आ रही अरे काउंस खोलता ही है ना आप ખોલી આપણે એટલે આ જે પદ દેખાય પેલા તમને આનો ગુણાકાર આની આરે થશે એટલે એ શું આવશે બીએક્સ પેલા જે સહગુણક રહી ને એનો ગુણાકાર કરી નાખવાનો પછી કૌંસમાં શું વધે કેરેટ કેરેટ હોય ત્યાં ને આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ એવી રીતે સહગુણક અલગ અલગ નાખવાના અને ઘટકો જે છે એ અલગ લખવાના પ્લસ આનો ગુણાકાર ગુણાકાર તો આમાં શું ધ્યાન આપ્યું નીચે હું તો શું આવી ગયો ને જોવા જેવું હોય તમે બધા આવે અહીંયા ખેતર ખોળેલું હોય કઈ હોય પાંચ મોજુ હોય અહીંયા બધા ને બોલે ને યાર બધા આપણે આવી ગયો મૂક દે એની કરતા વધારે ઇમ્પોર્ટન્ટ હોય કેવું કહે છે આવી ગયો ભાઈ હવે આનો ગુણાકાર આની હાલ તો ગુણાકારમાં કેરેટ ભેગા નથી કરવાના સહગુણક ભેગા કરવાના છે એટલે એક્સ બીવાય કૌંસમાં કયા બે કેરેટ આવશે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ અને સૌથી છેલ્લે આનો ગુણાકાર પાછો આ પદ સાથે એટલે કરો ગુણાકાર એનો એક્સ બીઝેડ બરાબર આની આવે
ઓલા સાથે અને છેલ્લા સાથે બરોબર. હવે સ્ક્રીનમાં કરી જોતા રહેજો તમારે. તો એ વાય નો ગુણાકાર બી એક્સ સાથે એટલે એ વાય બી એક્સ કૌંસમાં જે ક્રોસ આઈ વત્તા એ વાય બી વાય જે ક્રોસ જે વત્તા એ વાય બી ઝેડ જે ક્રોસ એ. આ જ રીતે આવે. અને સૌથી છેલ્લે આનો ગુણાકાર બી આઈ ની ત્રણ સાથે એટલે એ ઝેડ બી એક્સ એ ક્રોસ આઈ પ્લસ એ ઝેડ બી વાય કે ક્રોસ જી. અને છેલ્લે એ ઝેડ બી ઝેડ કે ક્રોસ કે. હવે શું કરવાનું? તો જે શૂન્ય થતા હોય એના નીચે આગળ લાઈન કરવાના. બોલો શૂન્ય કોણ થાય? સરખા હોય જીરો થઈ જાય ને. બહાર બહાર કાઢી અંડરલાઈન કરના કોઈ પદ જ નથી લખવાના. એક આ બીજું આવડું આ ત્રીજું આવડું એટલે દરેક લાઈનમાંથી એક એક પદ ઘટી ગયા બરોબર. હવે નીચે આ જ સિસ્ટમ. પહેલી લાઈનમાંથી આ પદ ગયું વધે છે આ રીતે. તો એ એક્સ બી વાય બોલો સાયકલ જુઓ સાયકલ પેલી લેન પૂર્ણ તો બે જ પદ લખવાના નીચે. બીજી લેન માં તો એ વાય બી એક્સ ક્રોસ આય છેલ્લે તાળો મેળવવાનો. આઈ કેરેટ વાળા બે હોવા જોઈએ, જે વાળા બે હોવા જોઈએ, કે વાળા બે હોવા જોઈએ, એમાં એક ધન હોવું જોઈએ અને એક ઋણ હોવું જોઈએ પાછું. તો મેળવે તો એ હાચું, નહીંતર ક્યાંક ગુણાકારમાં લોચો માર્યો. તો જોઈ લે આઈ વાળા બે છે, યસ એક ધન એક ઋણ, જે વાળા બે છે ધન ઋણ, કે વાળા બે ધન ઋણ. હવે આમાંથી હું આઈ કેરેટ કોમન કાઢીશ અને એક પદ બનાવીશ. એટલે જ્યારે આવો દાખલો પૂછાય કે આ બેનો ક્રોસ ગુણાકાર કરો તો આવડી પ્રોસેસ આવે. પણ એ દાખલા ન કરે, દાખલો હું તમને એક જ સ્ટેપમાં જવાબ લઈ દઈશ કે આપણે જોઈ એટલે આટલું પૂર્ણ કરો. એટલે આ ગુણધર્મને ભૂલથી નહીં લખવો નહીં. પાંચમા ગુણધર્મ ચાર પૂછ્યા, એક ગુણધર્મનું એક પદ ઉભરે, બાકીના ત્રણ ઠીક રહે. એટલે વાંધો આવે. એની અંદર આપણે કોમન કાઢશું. તો આઈ કેરેટ પહેલા કોમન કાઢી. તો આઈ કેરેટ વાળા જે બે પદ છે ને એમાંથી ધન પદ હોય ને પેલા લખાવો. બોલો કયું ધન પદ દેખાય છે? એ વાય બી ઝેડ. અને ઋણ પદ એટલે માઇનસ એ ઝેડ બી વાય. પછી પ્લસ જે કેરેટ અને ખંડ પ્લસ જે કેરેટ, જે કેરેટ વાળા બે પદ એમાં ધન હોય પહેલા ધન છે એઝેડ બી એક્સ, ઋણ હોય પછી એટલે માઇનસ એ એક્સ બી ઝેડ. અને પ્લસ કે કેરેટ કોમન કાઢો, કે કેરેટ માં એ એક્સ બી વાય માઇનસ બી એક્સ એ વાય. હવે આ પદ તમને મળી ગયું છે તો તાળો કઈ રીતે મેળવવાનો? હવે જો
ચમત્કાર છે. એના સફિક્સમાં શું છે? વાય. બી ના સફિક્સમાં શું છે? પાડોશી હોય ને ઊંધો જોઈએ હંમેશા. જો પાડોશી ફરી ગયું, એના સફિક્સમાં કોણ આવી ગયું? અહીંયા જે ઝેડ હતું ને ક્યાંય આવતું, પણ વાય હતું એ અહીં દેખાય. દરેક પદમાં એવું પાછું જો, દરેક પદમાં એવું દેખાશે. બે ગુણ્યા પાંચ, પાંચ ગુણ્યા બી એક જ થાય. જવાબ આના ઉપરથી લખશો. આ પદ તમારું સાચું હોય ને તો જવાબ આવે, બાકી ગુણાકાર જ ખોટા આવે, બાદ બાકી ખોટી આવે, બે માર્ક જાય. દાખલા માટે હવે જોઈ આના કરતા શોર્ટકટ શું મળે, કારણ કે દર વખતે આવડી માથાકૂટ કરવી આપણે, ક્રોસ ગુણાકારના કાઉન્ટ્સ ખુલ્લા કરવા, વળી પાછા ઓલી સાયકલ પ્રમાણે ચાલવું અને પાછું કોમન કાઢવું, એના કરતા એક સહેલી રીત જેનાથી તમને સીધો આ જવાબ મળશે. પણ ધ્યાન આપજો, જેને કહેવાય છે નિશ્ચાયકની રીત. ગણિતમાં આવ્યું નિશ્ચાયક, તો આ તમારે ભણવામાં આવશે. નિશ્ચાયક ચેપ્ટર જ આવશે આખું, એટલે અત્યારે તમને એનો જવાબ હું નથી આપતો. નિશ્ચાયક છે શું એ તમે મેથ્સમાં ભણશો, આપણે ખાલી જોઈએ નિશ્ચયક જે છે એને આપણે ખુલ્લો કરીએ ક્રોસ ગુણાકારની રીતે, તો સીધું તમને આ પદ મળી જાય એક જ સ્ટેપમાં. તો નિશ્ચયકમાં આ રીતે આવે યુ. માનાંક ન કહેવાય, એ કે માનાંકનું મોટું સ્વરૂપ છે. પછી બીજી રો ની અંદર તમે શું લખશો? તો પેલો સદીશ હોય કે નહીં, પેલો સદીશ એના સહગુણકો નિશાની સાથે લખો. દાખલામાં ખાસ આમાં તો શું કે પ્લસ માઇનસ છે, પેલો જે સદીશ હોય એના સહગુણક, તો તમે સદીશો તો શરૂઆતમાં લખ્યા છે એ સદીશ અને બી સદીશ, એના એ સદીશના ત્રણ સહગુણકો કયા છે? એ એક્સ, એ વાય, એ ઝેડ. અને પછી છેલ્લી લાઈનની અંદર જે બીજો સદીશ હોય ને એના ત્રણ ઘટક બી એક્સ, બી વાય અને બી ઝેડ. અને નિશાયક બેઠ, બોલો આ બનાવતા આવડે કે આઈ જે કે પેલો સદીશ હોય નિશાની સાથે એના ઘટક બીજો સદીશ નિશાની સાથે એના, હવે એને આપણે ખુલ્લો કરીએ એટલે સીધો આ પદ મળશે. એટલે દાખલો તમારે નિશ્ચય બનાવવાનો, એને ખુલ્લો કરો એટલે જવાબ, તો આ રીતે થાય આઈ કેરેટ પેલા. હવે આને કઈ રીતે ખોલશો? તો આઈ કેરેટ જે કોલમ અને જે રોમાં હોય ને એને લેવાનું નહીં ધ્યાનમાં, એટલે આને કાઢી નાખો. આઈ કેરેટ આમાં છે, આ લાઈનમાં છે, તો આને કાઢી નાખો. પછી આ આઈ કેરેટ રહ્યું આ કોલમમાં ગણાય સ્તંભમાં, પણ કાઢી નાખો. ચાર ઘટક હોય એમાં ચોકડી ગુણાકાર કરવા, ચોકડી ગુણાકારનો એક નિયમ છે, પેલા આ બેનો ગુણાકાર થાય આ બેનો નિયમ, આ મેરે આવશે દર વખતે ગુણાકાર મેચમાં આવશે. આજ રીતે જેમ જેમ ઘટકો વધે ને એમ વધારે મોટું, કારણ કે એમાં તમારે વધારે કોલમ ને વધારે રો વાળા નિશ્ચયક આવશે, બરોબર? નાનામાં નાનો નિશ્ચયક આવો બને, બે કોલમ બે રો, આના નાનો નિશ્ચયક ન હોય, મોટો મોટો નિશ્ચયક પણ હોય નવડો પણ એન ક્રોસ એન અને સફિક્સમાં આવું લખાય એની સંજ્ઞા છે નિશ્ચયક. ત્રણ કોલમ ત્રણ રો એવું દર્શાવે. પછી અલગ અલગ પ્રકાર આવશે તમારા મેથ્સની અંદર, ટુ ક્રોસ ટુ,
टू क्रॉस थ्री, थ्री क्रॉस फोर, आदि मोटा मोटो एन क्रॉस एन एने पण सॉल्व करशो बराबर। तो आने हवे सौथी पहेला छे ने तमारे आई केरेट लखना पण पछी चौकड़ी गुणाकार नी अंदर आ बे नो गुणाकार पहेला तो शुं आवे ए वाय बी झेड पछी वच्चे फरजियात माइनस मूक देवा અને પછી બાકી રહેતા બે પદનો ગુણાકાર બી વાય એ ઝેડ મળ્યું પહેલું પદ ઈચ ઈચ બી વાય અને ઝેડ ઈચ આ પદ આવી ગયું સીધું। હવે આપણે જે કેરેટ ને આ રીતે પ્રોસેસ સેમ એક્સ અને બી એક્સ હવે તમે જે કેરેટ ની વાત કરો એટલે અહીંયા મૂકશું આપણે જે કેરેટ તો જે કેરેટ જે રો અને જે કોલમ માં હોય એને કાઢી નાખો એટલે ચેક વાત જવાનું નથી તમારે એવું ધાર લેવાનું કે એને ગણતરી ન લેવાનું આ નથી કયા બે નો ગુણાકાર પહેલા થશે ax bz ax bz minus az bx ઉપર ઊંધું છે જો હવે ઊંધું આવ્યું તમે ધ્યાનથી જો તો આવું આ પદ રહ્યું ને માઇનસ છે અને આપણામાં એ પદ કેવું હોય અને આ પદ જે છે એ પ્લસ છે જે આપણો શું હોય માઇનસ તો નિશ્ચયની અંદર એક નિયમ છે કે વચ્ચેના ઘટકની વાત કરતા હોય તમે તો ફરજિયાત આગળ માઇનસ મૂકો આ નિયમ પણ તમને કહેવામાં આવશે ફરજિયાત એમ તમે જ્યારે આ ઘટકને છૂટો કરો તો ફરજિયાત આગળ શું આવશે માઇનસ નો પ્લસ હવે આ માઇનસ અંદર નાખ દો આ પદ માઇનસ થઈ ગયા થઈ ગયો માઇનસ 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 આ જા પણ યાદ રાખવું પડે એનું કારણ શું છે એ ભણશો એટલે અત્યારે શોર્ટમાં તમારે એટલું યાદ રાખવાનું થાય ખાલી કે જે કેરેટની વાત થાય વચ્ચેવાળા ઘટક તો અહીંયા આવશે માઇનસ આજુબાજુ વાળા કંઈ ચિંતા જેવું નહીં ચાલો છેલ્લો ઘટક તો એ તો પ્લસ અહીંયા કે એટલે આમાં લખો ત્યારે એમાં રીતે રાઉન્ડ કરી જ નાખવાનું ચાલો કે કરેટનો છૂટો કરી કોણ નીકળે બંધ કરો ગુણાકાર ax by માઇનસ ay ઇન્ટુ bx આવી ગયું આખે આખું પદ નિશ્ચય દોરી નિશ્ચય ખુલ્લો કરો બે જ સ્ટેપમાં જવા અને રૂઢિગત રીતે હાલો તો અડધું બધું બરોબર છે તો આને કહેવાય નિશ્ચય એકદમ છે ઝડપથી ઉદાહરણ નંબર 7.4 જો લખાવ છો આવતીકાલે તમને પણ ખાલી જોઈ લો એટલે પ્રેક્ટિસ થઈ જાય 7.4 152 હા જો એમાં એમાં બે સદિશ આપ્યા સદિશ a અને સદિશ b આપણે b ક્રોસ a ગોતી તો પહેલા ઘટક કોના લખશો સદિશ b ના સદિશ b ના મને નિશાની અને ઘટક લખાવો સદિશ b ના સહગુણો પણ નિશાની અને કયા કયા છે માઇનસ માઇનસ 2y ને એટલે હાઈ કેરેટ તો આપણે લખવાનું નથી સહગુણક માઇનસ 2 જે માઇનસ 1 એટલે એકડો પછી કે માઇનસ 10 માઇનસ 3 માઇનસ 3 રેડી હવે મને એ એ કેરેટ માટે લેલા એ સદિશ માટેના ત્રણ ઘટક કહી દો માઇનસ 3 માઇનસ 4 હા 5 કમ્પ્લીટ હવે જો જવાબ આવે એક જ સ્ટેપ ની અંદર જો તો આપણે i કેરેટ પહેલા લખી આ બે નો ગુણાકાર પહેલા થાય ને i કેરેટ એટલે આ કોલમ તો ગઈ 5 × 1 વચ્ચે માઇનસ મૂકી જ દેવાનો પહેલા માઇનસ માઇનસ ક્રોસ ને એવું બધું કરવા નહીં જવાનું એક સ્ટેપ વધારે થાય કોશ પાંચડો લખો ને એટલે વચ્ચે માઇનસ મૂકી જ દેવાનો હવે આ બે નો ગુણાકાર -3 × -4
પ્લસ 12 થઈ જાય કારણ કે 2 માઈનસ છે એટલે પ્લસ 12 જે કેરેટમાં વચ્ચે માઈનસ આવશે કયું નીકળી જવાનું આ નીકળી ગયું 5 ગુણ્યા 2 10 પણ કેવું માઈનસ વચ્ચે માઈનસ મૂકી જ દેવા 3 ગુણ્યા 3 9 પણ કેવું માઈનસ એટલે માઈનસ 9 અને પ્લસ એ ગેરેટ તો આ ગયું ચાતુ 8 માઈનસ મૂકી દો 3 12 માં 5 જાય 7 પણ કેવા માઈનસ તો માઈનસ 7 આય કેરેટ પ્લસ થઈએ અને માઈનસ એક વધે એ માઈનસ અહીંયા ગુણાઈ જાય એટલે પ્લસ થઈએ પ્લસ 5 જવાબ આવી પડે છે જો નીચે 5 કે છે આ રીતે મેળો બાજુમાં આપો બાજુમાં બોલો તો ડોટ ગુણાકાર કર્યો પહેલા તો 25 તો ઉપર આપો મળે છે આ જવાબ બોલો હેલો ઓબરૂ હેલો વાંચો તો હેલો એક અંતર વાંચી નાખો શાંતિથી હવે આપણે 4 5 7 દાખલા ગણશું આવતીકાલે પ્રેક્ટિસ કરાવશું અને પછી નવા ટોપિક તરફ આગળ વધશું શાંતિથી પૂર્ણ કરવાનું